બાકી તમે તો જોરદાર દિયર દિયર તમે તમારી લાઈફ બનાવી નાખી આહા મજા આવી જઈ તમારા પગ ક્યાં છે પગ ક્યાં છે તમારા દિયર ઓહો લાવ દિયર તમારા પગ લાવ લાઈફ બનાવી નાખી મારી લાઈફ બનાવી નાખી જીગર નહીં 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 શાસ્ત્રીજી આજે તો તમે કઈ બોલતા જ નહીં તમે તો પરદુખ ભંજન છો કોક છોકરીના ગાલે પડેલા ખંજન છો આ લાયા લાયા બાકી તમે તો જોરદાર દિયોર શાસ્ત્રીજી મને તો આજ સુધી એમ જ હતું કે કોઈ દાડો મારા લગ્ન થશે જ નહીં લાઈફમાં આપણા પેલા લક્ષ્મી ખરા ને મારે એમની જોડે પૈણવું હતું પણ એમને તો ઘસ્યા વિના જ મને ના પાડી દીધી મારું દિલ તૂટી ગયું મારા દિલના બધા જ અરમાન પાટી પડ્યા અરે અડધા મેહોણાને એમ લાગવા માંડ્યું કે જીગલો આખી લાઈફ વાંઢો રહેશે દિયો સાચું કહું તો મે બી મારા નામનું નાઈ નાખ્યું હતું આહા તમે ગઈકાલે જે અમારા ઘરે આયા જે આમ કરીને આમ તમે એન્ટ્રી મારી અને જે તમે બોલ્યા છો શોધનના માથે હાથ નથી આહા હું તો રાજી રાજી થઈ ગયો દિયોર જીગર તમારી વાત સાંભળીશ બસ બસ હવે લક્ષ્મી શોધન જોડે રહેશે નહીં હું એમને મારી જોડે લગ્ન કરવા મનાઈ લઈશ પછી અમે બંને જણા પૈણી જશું એ મને એ કઈને બોલાવશે હું ભી એમને એ કઈને બોલાવીશ અમે બંને જણા ફરવા જશું ધોળકા ધંધુકા અમારા છોકરા બી થશે આહા લાઈફ બની જઈ આમ કોન્ફિડન્સ કોન્ફિડન્સ આવી જ્યો દિયોર જીગલા એટલા મારી એ મને એક વાત કહો ને તમે આમ સાચે જ શાસ્ત્રીજી છો ના એટલે તો એટલે પૂછું છું કે તમે આમ કરીને આંખો બંધ કરીને આમ કરીને કંઈક જોતા હો છો દિયોર એ બધું સાચું છે ના ના આ તો એટલા માટે પૂછું છું કે શોધનના માથે ઘાત હતી જ નહીં તો આજ સુધી ખાલી પેલી ફેકા ફેક શું કામ કરતા હતા તો બેટા મારી વાત સાંભળ ચાલો જે થયું એ સારું થયું શોધનના માથેથી ઘાત હટી ગઈ એવા મારે છોકરા થઈ જશે દિયો મેં તો એમના નામ બી વિચારી રાખ્યા છે પહેલાનું નામ રાખીશ સોમા બીજાનું નામ રાખીશ બચુભાઈ ત્રીજાનું નામ રાખીશ ત્રિકમ અને જો ચોથું થયું તો બસ બસ જીગલા બહુ થયું હવે અરે મારા છોકરાઓને કે તમારે થોડા રમાડવાના છે જે હું બસ કરું જથ્થાબંધ છોકરાઓ હોવા જોઈએ આખું ઘર છોકરાઓથી હર્યું ભર્યું લાગવું જોઈએ જીગલા તું હવે મારી વાત સાંભળીશ ઓકે 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 સોરી 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 ચાલો સોરી હવે આ બધી મજા કઈક બાજુ રાખીએ સાચું કહું તો હું બહુ ખુશ છું શોધનના માથે ઘાત નથી એના માથે જીવનું જોખમ નથી અને લક્ષ્મી બી એમની લાઈફ ટેન્શન ફ્રી જીવી શકશે શોધનના માથે ઘાત છે બેટા શોધનના માથે ઘાત છે તમે શું બોલો છો શાસ્ત્રીજી અરે ગઈકાલે તો તમે કીધું હતું કે શોધનના માથેથી ઘાત હટી ગઈ છે જેટલું બોલો તો બેટા ડરી ગયો હતો બહુ જ ડરી ગયો હતો હું અમારો આશ્રમ વર્ષોથી હું અહીં જ રહું છું બેટા ઘણા ગરીબ માણસો પણ અહીં આશરો લે છે બેટા ને હું એ લોકો માટે જ અહીં રહું છું બેટા કે એમને કંઈક મદદરૂપ થઈ શકું મારો આ આશ્રમ ગેરકાયદેસર નથી બેટા તમે શું બોલો છો શાસ્ત્રીજી બેટા મને એમણે ધમકી આપી હતી કે સરકારી ઓફિસમાં મામલતદારને કહીને મારો આશ્રમ તોડાવી નાખશે મારા આશ્રમને બચાવવા માટે
આપું જુઠ્ઠું બોલો છો. પણ કોણે તમને ધમકી આપી હતી? શ્રુતિની મમ્મી હે બેટા. આવ્યા તો અહીં એમણે મને કહ્યું કે આ આશ્રમ ગેરકાયદેસર છે. અને સરકારી ઓફિસમાં ગઈ અને આશ્રમને તોડાવી નાખશે, બુલડોઝર ફેરવશે. બેનના બા પેલા પેલા બુંદીના લાડવા જેવા છે. એમણે મને કહ્યું કે જો મારે આ આશ્રમ બચાવવો હોય તો શોધનના ઘરે જઈને હું બધાને એમ કહું કે શોધનના માથેથી ઘાટ ટળી ગઈ છે. બેટા, લક્ષ્મી ઘર છોડીને ચાલી જાય એટલા માટે એમણે મને આ જુઠ્ઠું બોલવાનું કહ્યું. એટલે શોધનના માથે હજુ ઘાત છે જ. સારિકા, સારિકા, શોધનના માથે જેમ ઘાત લખાયેલી છે ને, મારા માથે પનોટી લખાયેલી છે. ફાલતુ નાટકમાં આવી ગયો હું. મારી બુદ્ધિ બુદ્ધિ બહેર મારી ગઈ હતી કે મેં જાતે વસિયતનામું ફાડી નાખ્યું. બોલ, શું થઈ ગયું? સારિકા, રણજીત, હાથમાં આવેલી બધી જ મિલકત ગઈ. સારિકા, લક્ષ્મી આપણને ફરીથી આ વાત બેવકૂફ પઠાવી ગઈ. રણજીત, આ શોધન અને પ્રદ્યુમન ભાઈ આપણું જીવવું હરામ કરી નાખશે હવે. સારિકા, મને તો એ ખબર નથી પડતી કે હું હવે આ રૂમની બહાર કેવી રીતે નીકળીશ. પેલી લક્ષ્મીના હાથમાં રિવોલ્વર જોઈને હું એટલો બધો ગભરાઈ ગયો કે હા શું થઈ ગયું રણજીત? કદાચ હવે આ લોકો આપણને આ ઘરમાં રહેવા પણ નહીં દે. નહીં નહીં, આ લક્ષ્મીને તો હું કંઈ થવાનું નથી તારાથી. આ બધું બોલવાનું બંધ કર તું હવે. એક નાનકડી દુકાન નાખીને બેસ. કંઈ નહીં તો કરિયાણાની કે કાપડની. બુરા કામ કરેગા નહીં માવડી, કુછ નહીં કરેગા, નહીં કરેગા. શું થઈ ગયું છે તને? સારિકા, હું એ લક્ષ્મીજી હવે ખૂબ જ ડરી ગયો છું. એ મને શ્રાપ આપશે તો? હા, શું બોલી રહ્યો છે તું? ના ના ના, આવું કેવી રીતે બની શકે? એક છોકરી દર વખતે મને કેવી રીતે હરાવી જાય? હા, આવું ના બને. ના ના ના, સારિકા, એ આપણને ખેદાન મેદાન કરી નાખશે, બરબાદ કરી નાખશે આપણને. સારિકા, આ મેં તો ખાનદાનની મિલકત, પૈસા, પ્રોપર્ટી, બંગલો, ગાડી. હિંમત નહીં હારતું. તારી આ હાલત કરનાર ને હવે હું નહીં છું, નહીં છોડું હું એને. આવી ગયા? ક્યાં હતા તમે? જમવાનું પણ બાકી હશે ને તમારું? તમે બેસો, હું જમવાનું આપું છું. ના, હું મારે
મારે હમણાં જમવું નથી લક્ષ્મી. આજે હું બહુ ખુશ છું.